અમને એ શરતે ઇઝરાયેલની સેના સાથે જવાની પરવાનગી મળી કે અમે એ વિસ્તારનું નામ ગુપ્ત રાખીશું ગાઝાની સીમાઓ પર લાગેલી ફેન્સ વચ્ચેથી પસાર થઈને અમે જ્યારે ગાઝા પહોંચ્યા જોકે ઇઝરાયેલી સેનાની ખરાઈ કરાવવા માટે અમે જે કંઈ પણ બોલીએ તે સ્ક્રિપ્ટ અમારે આપવાની હતી અમે હથિયારો સાથે સજ્જ વાહનોની પાછળ પાછળ ચાલતા એક વેરાન જગ્યાએ પહોંચ્યા એક મહિના સુધી થયેલા હવાઈ હુમલાઓ અને અઠવાડિયાઓથી ચાલતા ટેન્કોના હુમલાઓ બાદ અહીંયા મેં જે પણ ઇમારત જોઈ તે તમામ ખંડેર થઈ ગયેલી હતી તેઓ ઈચ્છતા હતા કે અમારા થકી તેમને હમાસની હથિયારોની ફેક્ટરી દેખાડીએ જે આ કંઈક વિચિત્ર ઇમારત જેવું દેખાય છે તેમણે જણાવ્યું કે તેમણે બોમ્બ ફેંકવા માટે આ વર્કશોપમાં બનાવેલા ડ્રોનનો ઉપયોગ કર્યો હતો તેમણે કહ્યું કે ઓક્ટોબરનો હુમલો આવી જગ્યાઓ પર ઘડાયો પરંતુ આની ઉપર એક ફ્લેટમાં પરિવાર રહેતો હતો સૈનિકે કહ્યું કે એવા ઘણા પુરાવાઓ છે જેનાથી ખ્યાલ આવે છે કે હમાસે કવચ તરીકે નાગરિકોનો ઉપયોગ કર્યો હતો બાળકો રહેતા હોય તેવા ઓરડાઓની નીચે બોમ્બ બનાવ્યા અધિકારીએ કહ્યું કે નાગરિકોના મૃત્યુ માટે હમાસ જવાબદાર છે નહીં કે ઇઝરાયલ We know intelligence. We know what we hit. We know the targets. They're approved by the by our command. It's not that I wake up and uh, my my objective is to to ruin the, the city. I aim for enemy, and enemy only. And I use all in my power to hit the enemy only. So judging by the kaishekai, yes, <laughs> yes. ઇઝરાયલના વડાપ્રધાને હમાસના હુમલા બાદ કહ્યું હતું કે તેઓ હમાસ સામે જોરદાર બદલો લેશે પરંતુ આટલા બધા તોપગોળા છોડ્યા બાદ એક સવાલ ઉભો થાય છે કે શું ઇઝરાયેલ અમેરિકાના પ્રમુખ જો બાઇડને આપેલી દુશ્મનીમાં અંધ ન થઈ જવાની સલાહને પણ અવગણે છે પોતાની રક્ષા તો કરવી સાથે સાથે પેલેસ્ટીનિયન નાગરિકોની પણ